ભરૂચમાં અપક્ષને સમર્થન કરનાર એવા મનહર પરમાર હવે આમ આદમી પાર્ટીને પણ સમર્થન કરશે। ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આ વખતે રસાકસી બની છે। ભરૂચ શહેરમાં આમ પણ આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે કપરા ચઢાણ રહ્યા છે તેવું લાગી રહ્યું છે। કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં જેમની ટિકિટ કપાઈ છે તેવા તમામ લોકો અપક્ષમાં ઉભા રહ્યા છે અને તેમાં પણ જાગૃત નાગરિકો છે, આરટીઆર એક્ટિવિસ્ટો છે, માજી નગરસેવકો છે અને સાથે સાથે આ વખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી જંગમાં છે। ત્યારે આ તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારને લઈને તેમનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે ચૂંટણી મેદાનમાં પધ્યા છે। ભરૂચ શહેરમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીનું 25 વર્ષના શાસનમાં થયેલા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે મનહર પરમાર ખુલ્લેઆમ બહાર આવ્યા છે। એક સમયે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને ભાજપના આગેવાનો સાથે ફરતા મનહર પટેલ હવે કહી રહ્યા છે કે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીએ વર્ષના શાસન દરમિયાન અનેકો કૌભાંડો કર્યા છે અને લાખો રૂપિયાનો કૌભાંડ કર્યા છે, ત્યારે હવે તેઓ તેમને ઉજાગર કરવા મેદાનમાં પડ્યા છે। ત્યારે તેમના વોર્ડ નંબર 4 ના 4 અપક્ષ ઉમેદવારોના ફોર્મ રાજકીય દબાણ હેઠળ પ્રાંત અધિકારી પાસે નામંજૂર કરાવ્યા હતા, એટલે કે 4 અપક્ષ ઉમેદવારોના ફોર્મ રદ થતા વોર્ડ નંબર 4 માં મનહર પરમારના 4 ઉમેદવારો ચૂંટણીથી બાકાત થઈ ગયા હતા। ત્યારે મનહર પરમાર અને આમ આદમી પાર્ટીના લોકો ભેગા થયા, તેમણે નક્કી કર્યું કે જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો નથી ઉભા ત્યાં જો આપ ત્યાં મનહર પરમારની પેનલના માણસો ઉભા છે તો તેઓ આપ પાર્ટી તેમને મદદ કરશે, અને જ્યાં મનહરભાઈ પરમારના ઉમેદવારો નથી અને આપ પાર્ટી છે ત્યાં મનહરભાઈના ઉમેદવારો નથી ત્યાં મનહરભાઈના અપક્ષના ટેકેદારો તેમને મદદ કરશે। એટલે કે હવે ભરૂચમાં આમ આદમી પાર્ટી અને અપક્ષ બંને ભેગા થયા છે, જેમાં મનહર પરમાર અને આમ આદમી પાર્ટીમાં આજે સમજોતો થયો હતો અને તેના બાબતે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં વોર્ડ નંબર 4 માં મનહરભાઈ પરમારે ખુલ્લેઆમ આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારોનો જીતાડવા માટે અપીલ કરી હતી અને કીધું હતું કે તેમનો ખુલ્લું સમર્થન છે। તો બીજી તરફ સાદિકભાઈ લવલીએ પણ કહ્યું હતું કે જ્યાં મનહરભાઈના ઉમેદવારો છે અને ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો નથી ત્યાં તેમને અમે પૂરેપૂરો ટેકો જાહેર કરીશું। ત્યારે આજે મનહરભાઈ પરમારે પત્રકાર પરિષદમાં ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આક્ષેપો પણ કર્યા હતા।